મિત્રો નમસ્કાર. વિસાવદર તાલુકાનું બરડીયા ગામ, મારા સસરાનું ગામ. ગઈકાલે હું અહીં આવેલો પ્રાંધણ છઠના દિવસે સાંજે. સરસ મજાનું વારું કરી ગામડાની અને રાત્રિ ફળિયાની અંદર મચ્છરદાની બાંધીને અને જે માહોલ હોય ગામડાનો, રાત્રિનો, ફળિયાનો, મધમધતી રાત, ઉપર આકાશ ખુલ્લું, એવો સરસ મજાની રાત્રિ માણી સહપરિવાર આવેલો છું. બાળકોને પણ મારી સાથે રાખીને એ મચ્છરદાનીનો, ફળિયાનો, રાત્રિની ઊંઘનો અનુભવ લેવરાવ્યો મેં. અત્યારે હું એ બતાવું છું. હજુ બાળકો સૂતા છે, સવાર થઈ છે. થોડુંક મેં લખ્યું છે પહેલાં, રોજ એક પેજ હું લખું છું કંઈક, અને એ આજે વાંચું છું. હું અમર આશાવાદ આવું ટાઇટલ છે, વાંચું છું હું. અધિકારીઓ અને પદાધિકારીઓ આ સૌ સાપિત જીવો છે, અમલદારો ભરમદારો છે. જો અધિકારીઓ અને પદાધિકારીઓ સાપિત જીવો, એટલા માટે અહીંયા મેં આ શબ્દ વાપર્યો છે કે લાઈફનું પોતાનું અસ્તિત્વ, પોતાનું એક અસ્તિત્વનો એક આનંદ એ લઈ શકતા નથી, પણ પદના મોહમાં અને પદના ભ્રમમાં આખું જીવન ગુજારી દેતા હોય છે. અધિકારીઓ એટલે અમલદારો, ભ્રમદારો, પરમ ભ્રમ, એક ભ્રમની અંદર જીવન, બહુ અમૂલ્ય જીવન પૂરું કરી દેતા હોય છે. સામાન્ય માણસ, સામાન્ય અસ્તિત્વ, નાની નાની બાબતો, આમાં એ ક્યારેય રસ નથી લઈ શકતા. એટલે મેં એક એવું કંઈક લખ્યું છે, આ અમર આશા આપણે રાખીએ તો જીવન સંભાવનાઓની વચ્ચે આપણને ક્યાંક ગુંજતું મળી શકે છે. એટલે આ સાપિત્ય જીવો કેવા પાછળનો અધિકારીઓ પદાધિકારીઓનો અર્થ આવો છે. અધિકારીઓ પદાધિકારીઓ આ સૌ સાપિત જીવો છે, અમલદારો ભરમદારો છે. જીવનભર સત્તાનો વજન ઉપાડીને સાબિત તો ગધેડાઓ જ થાય છે, કારણ કે એટલું બધું એમાં એ પોતે ગધેડાની જેમ વેતરણું કરે છે. ભલે દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરે, બરાબર છે, પણ મોટે ભાગે એનો ભાવ એવો હોતો નથી. એ કંઈક પોતાની જાતને સમજીને અને ગધેડાની જેમ પરિવારને ક્યારેય પ્રેમ આપવો, સમય આપવો, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે, પોતાના જીવન માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતાના ઈશ્વર માટે ભજન કરવું, આ બધું આ નથી મોટાભાગના અધિકારીઓ કરી શકતા. એટલે ને ગધેડા કહેવામાં કંઈ મને તકલીફ નથી લાગતી, સૌ ન હોય. અને ઉદ્યોગપતિઓ, કોર્પોરેટર્સ સૌ સંપત્તિવાનો સાવરણો લઈને સંપત્તિ એકત્રિત કરનારા કામદારો છે. બસ સંપત્તિ ભેગી કરવી, એ સિવાય કોર્પોરેટર જગતને બીજું કંઈ નથી. જીવન તો ભાગ્ય કોઈક જ જીવે છે, બાકી જીવનની મોટી મોટી સગવડો ધરાવનારા લોકો કોઈ જીવન જીવતા નથી, પરંતુ જીવનને વેંઢારે છે. અરે બરખુબદાર, જીવન જીવવા માટે છે, તેને વેંઢારવું ન જોઈએ. જીવનને મજેથી જીવવું છે. હૃદયે અમર આશાવાદ રાખી ગુનગુનાહટ અને તરવરાટની સાથે બડે મજે છે જીવનને તરવરાટ અને થનગનાટથી જીવવું જોઈએ. રોજ સવારે વહેલા ઊઠીને અમર આશાવાદને અંધારી દિશાઓની ક્ષિતિજે નિહાળતા રહેવું જોઈએ. આશાનો દીપક બધી દિશાએ ભલે નહીં હોય, આશાનો દીપક ભલે બધી દિશાઓએ નહીં હોય, કોઈ એક દિશાએ તો એ ઝળહળતો જ હશે. ભલે દૂર દૂર, દૂરથી દૂર દેખાતો હોય, પરંતુ તેના તરફ રોજ જીવન નયા હંકારવાથી તેની પાસે પહોંચી જવાશે. હાલતા રહો અને હંકારતા રહો, ગુનગુનાતા રહો અને ગાજતા રહો. ભલે ખૂણાની એક ખડાને વાદળાઓ ન કહેવાય, ભલે ખૂણાની એક ખડાને વાદળાઓ ન કહેવાય, ખડા એટલે વાદળ,
નાની એવી એકલું આમ ખડા નીકળી હોય એને ખડા કહીએ છીએ. વાદળ ભલે ખૂણાની એક ખડાને વાદળાઓ ન કહેવાય, આ સાહિત્યની શૈલીમાં મેં લખ્યું છે થોડું, પણ એક વાદળી પણ જો જામી પડે ને તો ગડગડાટ સાથે ગરજતો મેં વરસાદ બનીને એવો વરસી પડે કે નદી નાળા બંધ પાળા બધું જ છલકાઈ જાય અને મલક આખો લીલો લહેર થઈ મલકાઈ જાય. બસ અમર આશાવાદથી મોટો ઘોષ શું હોઈ શકે? પડકારો, આરાધો અને ઉજાશો. જગતની બધી દિવ્યતાઓ તમારા તરફ ધસમસતી આવી જશે. તમે સજ્જતાથી તૈયાર રહો. સવાર થવાની છે, અંધારી રાત જવાની છે. વાદળી એક જ ભલે ને રહી, તે છતાં તે મેઘ બની મલહારવાની છે. બસ સહેજ ધૈર્ય રાખો, મજબૂત રહો, સ્થિર રહો, શાંત રહો. થોડા ટકી જશો પછી એ જ બહાર રંગ લાવવાની છે જે આજ બંજરના રૂપે ક્યાંક બીજ થઈને દટાઈ છે. આવતીકાલે મેઘ મલ્હારની ઠંડકને ભીતરના ગર્ભમાં ભરીને તે સુખા ભટ્ટ દેફાને ધક્કો મારીને બહારમાં અંકુરિત થવાની જ છે. દોસ્ત તું આજ ગીત ગા, દોસ્ત તું આજ ગીત ગા. ભલે રહી પતઝડ આજે, ભલે રહી પતઝડ આજે, પણ જોજો આવતીકાલે વસંત થઈને તે લહેરાવાની છે. કોયલના કંઠે અને મોરના ટહુકે કાલે હૈયું નાચશે. ભલે બે ઘડી ગમગીની રહી આજ, ભલે બે ઘડી ગમગીની રહી આજ, કાલે તે કસુંબીનો રંગ પૂરવાની છે. મિત્રો, રોજ એક સવારે બહુ એકદમ આમ ખુવાસ પ્રભાત ઉલ્લાસવાળું વાતાવરણ હોય ત્યારે આવા શબ્દ જડી જાય અને જીવનનો કંઈક તરવરાટ, આશાવાદ ક્યાંકથી આપણને દેખાય અને એને શબ્દમાં ઢાળવાનો પ્રયત્ન કરું છું. અને એવો રોજ હું પ્રયત્ન હવે કરીશ કે રોજ મારું પાનું એક વાંચું અને આજે યુટ્યુબ બનાવેલી એક ચેનલ છે એમાં મૂકવું જોઈએ એવું મને લાગે છે. પ્રયત્ન કરીશ. પણ અત્યારે હું આ બાળકો સૂતા છે મચ્છરદાનીમાં અને સરસ મજાનું વાતાવરણ છે એ બતાવવાનો પ્રયત્ન કરું. ચૈતી ઊભી થા તો બેટા, ચાલ. અરે વાહ 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 વાહ, ચલો ચલો. ક્યાં હું તીધી જઈતી તું હે બેટા? અરે વાહ વાહ વાહ, મજા આવી ને બેટા. ટેન્ટ એલા જઈતીનું ટેન્ટ હો, અમારી જઈતીનું ટેન્ટ હતું. આવો ચેન ખોલી નાખો.
ઓહો વિશ્વાબેન હજી સુતા છો બો? અરે મારો જીષ્ણુ, જીષ્ણુ તું કઈ ઉઠીને આવ્યો? અરે વાહ, મજા આવી ટેન્ટમાં હોવાની? કેવું ટેન્ટ હતું? લેમ્પ ને નહીં અડતી? જીસુનો ઓલા લેમ્પ ને અડતું ને, એમાં ચોટ આવી જાય એ કહી દઉં તમને. અને અહીંયા રોબોટ બોબટ કાંઈ ન હોય, બસ એનાથી દૂર, બસ. હા હા, કાંઈ નહીં, છેકડો નહીં મારતી. નો લાગે તો જ કરવાનું. જીસુનો ક્યાંય બીવે નહીં. જીસુનો હવે વાંવી જા પાછો, ન્યાથી કાંઈ થી કૂદકો માર ગાડલા ઉપર. અરે કાંઈ નો થાય, તમ તારે હું કહું એમ કર ને તું ભાઈ, જો આ ગાડલું છે વહી જા. પણ ગાડલા ને હેઠો આવ્યું ને તો આમ પડતો, આમ બધું ધ્યાન રાખવાનું શરીરને, સમજાણું? જો શીખવાડે ભાઈ, ભાઈ જી પણ આમ જો ભાઈ મારે, જો જોઈ લ્યો. મારે હાલો માર આવે તું હાલીને જવું છે ને વાડીએ. મજા મજા કરવી છે ને, જલસા કરવા છે ને, છૂટ થી જલસા કરવા ને. હે તો હાલ વાડી આવું, ઊંચી આંગળી કરો બરાબર. હવે આપણે વાડીએ જઈએ. આ વિડીયો અહીં પૂરો કરી દો. આવજો, કહી દો બધાને, આવજો.